પાછી પૈસા લેખે છેવટે વાર જમીન મંજૂર થઈ હતી 2012, પણ કોઈ 6000 રૂપિયા થાય, દસ્તાવેજ કરો તો એનો ખર્ચો થાય. પણ ત્યારે ત્રિભુવનભાઈ કે તમે કહેતા હતા શાસ્ત્રી મહારાજ કે ઉપરવાળો છે એમ, જયારે ગુરુકુલની ભૂમિ નક્કી થઈ ને રહેવા માટે ગયા તે હતું નહીં, કઈ પાથરવા માટે ચાદર હતી, ઓઢવા માટે કઈ હતું નહીં. એ પાથરીને એમાં સૂતા શિયાળિયા લાલિયું કરતા હોય, કોઈ અંજવાળું હતું નહીં કઈ. પણ છતાંય એમને બધાને એમ હતું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને અહીંથી જાજા જીવ ભગવાનને ઓળખે એવું કરવાનું છે, એટલે અમારા શરીરને કાંઈ પણ દુઃખ આવે તો એ અમારે ગણવાનું નથી. શાસ્ત્રી મહારાજના સંકલ્પ એ એમાં અમારે ભળવાનું છે, એમાં ભગવાન સ્વામિનારાયણનો મોટો રાજીપો છે. દેશની દિશા તરફ લઈ જવું અથવા યુવાનોને દિશા આપવી, આટલો બધો વિચાર, આટલો સરસ વિચાર કેવી રીતે આવ્યો?